राजकोट बार एसोसिएशन नी चूंटणी में गई काली रात्रि 2 वागे जाहिर थयेल परिणाम में बकुल राजाणी ने 79 मतोनी लीड मळ्या बाद प्रमुख अने उपप्रमुखनी जग्या माटे थयेल रीकाउंटिंग नी अरजी बाद आजे सवारना 11 वागे फरी मत गणतरी 1100 मतोना राउंड थी शुरू कराई हती, जेमां फरी वखत बकुल राजाणी सतत आगळ जई रह्या हता। दरेक राउंड में बकुल भाईनी लीड समरस पैनलना उम्मीदवार कमलेशभाई शाह कापी नहीं शकता। छेल्ली राउंडना अंते बकुलभाई राजाणी ने 81 मते विजेता जाहिर करवामां आव्या हता। उपप्रमुखनी जग्या माटे पण सुरेशभाई फळदू अने सिद्धराजसिंह जाडेजा वच्चे थयेल फेरगणतरीमां बंने उम्मीदवार माटे पण 1100 मतना राउंडनी गणतरी शरू करवामां आवी, जेमां बंने उम्मीदवार वच्चे नजीवा माटे दरेक राउंड दरमियान चढ उतर रह्या बाद छेल्ला राउंडमां अंते उपप्रमुख पदना उम्मीदवार सुरेश फळदू 70 मते विजेता जाहिर थया हता। છેલ્લા ઘણા દિવસથી આ મીડિયામાં તથા ન્યૂઝપેપરમાં આવતું હતું એકટીવ પેનલ સમરસ પેનલ ભવ્ય રીતે જીતે છે, પરંતુ આમાં જ્ઞાતિવાદ કે પક્ષવાદ નથી આવતો। અમે પોતે ભાજપના સિનિયર કાર્યકર્તા છીએ, આમાં કોઈ પણ જાતનો જ્ઞાતિવાદ નથી આવતો। વકીલો પોતે બુદ્ધિશાળી વર્ગ છે અને આમાં વકીલોના હિતોનું જ માટે કામ કરવાનું હોય, અને અમે ભૂતકાળમાં વકીલોનું કામ કરેલ છે, નવી કોર્ટ બિલ્ડિંગનું સંકુલનું પણ ભૂમિપૂજન કરેલ। વધારે હું અત્યારે નહીં કહું, કારણ કે સામેના ઉમેદવારે ચૂંટણી કમિશનરને અરજી આપી છે કે 700 મત છે એ અમને બતાવવામાં નથી આવ્યા, જેથી કરીને ચૂંટણી કમિશનરે હું 79 મતે જીતેલો છું પણ એમને 700 મત બતાવ્યા નથી, એટલે કાલે 11 વાગે ફરી ગણતરી રાખી છે। હવે એ તો હું કાંઈ કહી ન શકું, હવે એમને આપી છે અને ચૂંટણી કમિશનરે એમાં ઓર્ડર કર્યો છે। હવે એ આપના માધ્યમથી આપ બધાને ખબર જ છે, વિશેષમાં મારે કાંઈ કહેવું નથી। RBIની ચૂંટણીમાં ઉપપ્રમુખ પદના ઉમેદવાર તરીકે હતો, ચૂંટણીના પરિણામો થોડા સમય પહેલાં જાહેર થયેલ છે, એમાં ઉપપ્રમુખ પદના હોદ્દા ઉપર મારો 22 મતે વિજય થયેલ છે, અને મારા સામેના જે ઉમેદવાર છે એને રિકાઉન્ટિંગ માટેની એપ્લિકેશન આપેલી છે। સમરસ પેનલમાં પ્રમુખને બાદ કરતાં આખે આખી ઉપરની બોડી વિજેતા થઈ જાહેર થયેલ છે, અને કારોબારી જે સભ્ય છે એ કારોબારી સભ્યમાં 4 સભ્યને બાદ કરતાં કુલ 16 સભ્યમાંથી સમરસ પેનલના 12 સભ્યો છે એ વિજેતા થયેલ છે। સેક્રેટરી પદનો ઉમેદવાર હતો અને હમણાં જ રિઝલ્ટ ડિક્લેર થયું છે, એમાં સમરસ પેનલના પ્રમુખ સિવાયના તમામ ઉમેદવારો અને કારોબારીમાં 6 ઉમેદવારો એ વિજયી થયા છે। કુલ 16માંથી અમે 12 લોકો ચૂંટાઈ અને આખા વર્ષ દરમિયાન આનું શાસન કરવાના છીએ, અમારી બહુમતી છે, ખૂબ સારી રીતે બાળના હિતમાં તમામ કાર્ય કરીશું। મહત્વની પ્રમુખ અને ઉપપ્રમુખના બંને હોદ્દેદારો વચ્ચે ખૂબ જ ટક્કર થઈ હતી, જ્યારે બાકીના સમરસ પેનલની ઉમેદવારો પ્રથમથી જ લીડમાં હતા અને કારોબારીના પેનલના ઉમેદવારો પણ ખૂબ સારી એવી લીડ ધરાવતા હતા, અને આ રીતે સમરસ પેનલના મોટાભાગના હોદ્દેદારો અને કારોબારી સદસ્યોની જંગી લીડ થયેલ છે।